से ना रुके हम बरसी से चले हम बादल सा घर छे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम स्कूल चले हम से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, श्री सनफ्लावर विद्यालय तरफ से आपनु हार्दिक स्वागत है। तो आज आप धोरण 12 की अंदर जियोग्राफी विषय की अंदर आज एक नवा चैप्टर साथ मिलीशू जेनी अंदर जो है तो वैश्विक समस्याओं में भौगोलिक परिप्रेक्ष्य में आ प्रकरण नीचे आज आप कई चर्चा करवानी छे, जेना विषे आप जोए कि वैश्विक समस्याओं कई कई है। तो पहला जो कि पर्यावरण तो अत्यारे घणी रीते प्रदूषित थतु होय छे, एमां मानव द्वारा अने कुदरत द्वारा पण प्रदूषण थाय छे, पण मानवी पण कुदरतना ध्यान में राखीने मानवीनुं जे कि प्रदूषण फैलाय छे ते घणुं घातक होय छे। तो एना पाना प्रदूषणना पण घणा बधा प्रकारो होय छे, पछी जल प्रदूषण होय, जमीन प्रदूषण होय, हवानुं प्रदूषण होय कि पछी भूमि प्रदूषण हो, घणुं बधुं आ बधाने ध्यान में राखीने आपणे आज एक जल प्रदूषण विषे थोड़ी चर्चा करवानी थशे। तो तमे जाणो छो, तमे समझो छो, तमे मोटा विद्यार्थी छो, तमने वधारे बधुं कहेवानुं थाय नहीं, छतां पण आज आपणे थोड़ी चर्चा करशुं, तमे पण विचारशो अने आपणे पण विचारशुं। तो जोईए तो जल प्रदूषण, पहला तो जल ए जीवन छे, ए सौथी महत्वनुं छे। तमे ज्यारे भणता हशो ज्यारे आठमुं नवमुं त्यारे આવતો જળ એ જીવન છે એના વિશે નિબંધ લખો। તો જળની આપણા જીવનમાં શું ઉપયોગી છે, પાણી આપણા જીવન માટે કેટલું મૂલ્ય છે એ આપણે એના વિશે જાણવાનું છે, એના વિશે વિચારવાનું છે। માત્ર તમે એક કે બે દિવસ પાણી વગર રહી શકો ખરા? ના, ન રહી શકીએ આપણે, પાણી તો જરૂરી છે। ખોરાક વગર 2-3 દિવસ કાઢી નાખી તો વાંધો ના ચાલે, પણ પાણી વખત આપણે ઘડીએ રહી શકતા નથી, કારણ કે પાણી જ મહત્ત્વનું છે શરીર માટે। જો પાણી વધી જાય, વધારે પાણી શરીરની અંદર હોય તો પણ ઘણો બધો આપણને લાભ થાય છે, એ પછી ગરમ પાણી હોય તો ભલે અને ઠંડુ પાણી હોય તો ભલે, બરાબર। જળ એ જ મોટું જીવન છે, તો એ ઉક્તિ સાચે જ સાર્થક કહી શકાય છે। જીવસૃષ્ટિ માટે આવશ્યક જરૂરિયાતમાં હવા પછી જો કોઈ હોય તો જળ છે, બરાબર। સૌ પ્રથમ મહત્ત્વનું હવા છે, હવા હોય તો સેકન્ડ પણ ના ચાલી શકીએ આપણે, એટલે કે ઘણી બધી મહત્ત્વની છે। હવા પછી જો સ્થાન આપવામાં આવે તો જળ છે, ને જળ પછી સ્થાન આપવામાં તો ખોરાક। શરીરને ટકાવી રાખવા માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે, પહેલાં તો ખોરાક, જળ અને સૌથી મહત્ત્વનું હોય તો હવા। જો આ જ વસ્તુ આપણે યોગ્ય પ્રમાણમાં લઈએ, હવા તો સરસ ચારે બાજુ વેતરાયેલી છે, એટલે હવા જો શુદ્ધ લેવામાં આવે તો પણ વાંધો આવતો નથી। જળનો કોઈ વિકલ્પ નથી, ખાસ ધ્યાન રાખો, જો જળનો કોઈ વિકલ્પ જ નથી, પાણી તમારે લેવું જ પડે। ખોરાકની અંદર ઘણા બધા વિકલ્પો કે શું ખાવું ને શું ના ખાવું, પાણીમાં તો કોઈ જ વિકલ્પ નથી, જળનો કોઈ જ વિકલ્પ નથી। વધતી જતી વસ્તી અને તીવ્ર ગતિએ થઈ રહેલું શહેરીકરણથી પાણીનો વિવેકહીન અમર્યાદિત ઉપયોગ શરૂ થવાથી પાણીની ગુણવત્તા ઘણી નીચી ગઈ છે। આજે જોવો જોઈએ તો કુદરતી સંસાધનની અંદર આપણે જોયું કે જમીન પ્રદૂષણ થાય છે, ભૂમિ પ્રદૂષણ થાય છે, શહેરીકરણ થાય છે, ઔદ્યોગિકરણ થાય છે। તો ઔદ્યોગિકરણ થવાના કારણે શહેરોની સંખ્યા પણ વધારે થાય છે, શહેરની અંદર વસ્તીમાં વધારો થાય છે, પણ આ શહેરીકરણ થવાના કારણે વસ્તી તો વધારો થવાનો છે પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાય, પણ આ શહેરીકરણ થાય છે એટલા માટે વિવેકહીન। જો કોઈ પણ વસ્તુનો તમે વિવેકપૂર્વક ઉપયોગ કરો ને તો તમને ક્યારેય પણ સમસ્યા નડતી નથી, પણ અતિ થઈ જાય, બરાબર, તો અતિ થઈ જાય, અતિની ક્યારેય કોઈ દિવસ ગતિ હોતી નથી, ખાસ ધ્યાન રાખજો। જો વિવેકહીન પાણીનો ઉપયોગ કરવામાં આવે, અમર્યાદિત મર્યાદામાં તમે રહેશો તો તમને વાંધો નહીં આવે, પણ મર્યાદા બહાર ગયા તો એ પાણીની શરૂ થવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે, તો પાણીની ગુણવત્તા ઘણી નીચી જાય છે। આપણા દેશની નદીઓ છે, તળાવો છે, મોટા જળાશયનું પાણી અશુદ્ધ બન્યું છે, એ પણ કોના કારણે? આપણા કારણે, માનવના કારણે। ઘણી ગામડાની અંદર, શહેરોની અંદર નદીઓ વહેતી છે, તળાવો છે, મોટા જળાશયો છે, પાણીનું અશુદ્ધ બન્યું છે, એમાં કપડાં ધોવામાં આવે, પશુઓને નવરાવવામાં આવે, જે તે કચરો અંદર નાખવામાં આવે, જેના કારણે પાણીની ગુણવત્તામાં ઘટાડો થયો છે, અને આ જ પાણી આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ, રસોઈ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, એટલે ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ કરીએ છીએ અને અશુદ્ધ બની ગયા છે। તેમાં અલ્પ માત્રામાં તરલ અશુદ્ધિઓ
કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો હોય છે એ તો તમે જોયું છે કે પાણીમાં તરતા હોય છે એ કાર્બનિક પદાર્થ હોય કે અકાર્બનિક પદાર્થ હોય તેના કારણે પણ આ તરલ પદાર્થોની અંદર જ્યારે પાણીમાં આ પદાર્થોની માત્રા વધી જાય ત્યારે પ્રદૂષિત થઈ જાય છે ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખવાનું કે પાણીની અંદર આ તરલ પદાર્થો છે જે કાર્બનિક ને અકાર્બનિકનું પ્રમાણ જો વધી જાય તો પાણી કેવું અશુદ્ધ બની જાય છે અને એને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો પાણી પ્રદૂષિત બની જાય છે આવી સ્થિતિમાં પાણી જાતે શુદ્ધ થવાની ક્ષમતા ધરાવતું નથી આ યાદ રાખવાનું કીધું જળનો કોઈ વિકલ્પ નથી એક વખત અશુદ્ધ થઈ ગયા બાદ પાણી પોતાની જાતે શુદ્ધ થઈ શકતું નથી પાણીને ક્યારેક કોઈએ પૂછ્યું કે હે પાણી તેરા રંગ કેસા તો કે મુજે જિસમે મિલાઓ એસા મેરા રંગ પછી ગુલાબી કલર અંદર નાખો તો પાણી ગુલાબી થઈ જાય પીળો નાખો તો પીળું થઈ જાય એની પીળો નાખો એટલે પીળું થઈ જાય એની જાતે પાણી પોતાનો રંગ કરી શકતું નથી આ ખાસ તેમ ઘરે પ્રયોગ કરવો તો કરજો તમે કે પાણીની પહેલાં ચોખ્ખું લીજો પાણી અને પાણી પ્રદૂષિત કરી નાખજો અંદર કોઈ કલર નાખજો ધૂળ રાતે અને પછી પાણી જોજો એક કલાક બે કલાક એક દિવસ બે દિવસ કે એની જાતે પાણી શુદ્ધ થાય છે ખરું તો કે ના નહીં થાય એટલા માટે જ પાણીને બચાવવું જરૂરી છે વિવિધ ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયાથી પેદા થતી અવાંછિત ચીજો જેવી કે પ્રક્રિયાની અંતે વધેલું પાણી અનેક ભારે ધાતુઓ રાસાયણિક અવશેષ વગેરેને કારણે જળાશયો દૂષિત થાય છે ખાસ આ ધ્યાન રાખવાનું હોય કે ઔદ્યોગિકરણ વધારે પ્રમાણમાં થવા લાગે છે હવે આ ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયા જે કરવામાં આવે છે તેમાં જે પેદા થતી અવાંછિત ચીજો હોય જે ઉપયોગ થતી નથી એવી ચીજો હોય જે નાખી દેવાની આ પ્રક્રિયાને અંતે જે પાણી વધે છે પણ એ જ પાણીને ઘણી ભારે ધાતુઓ અંદર રહેલા હોય છે રાસાયણિક અવશેષો કેટલાક રહેલા હોય છે તો એના કારણે વગેરે કારણે જળાશયોની અંદર નાખવામાં આવે જેથી કરી પાણી દૂષિત બને છે એમાં જોઈએ તો તેથી પાણી પર નબળી જીવસૃષ્ટિ નષ્ટ થાય છે હવે આ બધું જ પાણીમાં નાખવામાં આવે રાસાયણિક ક્રિયાઓ થતી હોય દૂષિત પાણી હોય બરાબર ધાતુ ન ધાતુ અંદર રહેલી હોય અને આ જ પાણીમાં નાખવામાં આવે પાણી દૂષિત થાય પાણી દૂષિત થવાના કારણે પાણીમાં જે કંઈ જીવસૃષ્ટિ રહેલી છે આ જીવસૃષ્ટિ પાણી પર જ નિર્ભર હોય છે પાણીના આધારે જીવન જીવતી હોય છે હવે એ જ પાણી દૂષિત થઈ જાય તો આ જીવસૃષ્ટિ છે એ નષ્ટ થવાને હારે હોય છે અને કેટલીક જીવસૃષ્ટિ નષ્ટ પણ થઈ જાય છે ચર્મ ઉદ્યોગ હોય કાગળ ઉદ્યોગ હોય રાસાયણિક ઉદ્યોગ હોય આવા મોટા પ્રમાણમાં જળ પ્રદૂષિત થાય છે ચર્મ ઉદ્યોગ હોય છે ચામડું બનાવવામાં આવે છે પાણીમાં રાખવામાં આવે છે ત્યારબાદ રાસાયણિક ઉદ્યોગ હોય છે કાગળ ઉદ્યોગ હોય છે કારણ કે કાગળને રાસાયણિક પ્રેશર આપીને એને આપણે સરસ મજાનું કાગળ બનાવવામાં આવે છે ત્યારે ગમે ત્યારે તમે ચોપડામાં નોટબુકમાં લખતા હોય ત્યારે પણ કાગળનો યોગ્ય ઉપયોગ કરો જેટલી વધારે તમે કાગળનો ઉપયોગ કરશો એટલી કાગળની જરૂરત વધારે પડવાની કાગળની જરૂરત વધારે પડે જે એક ટન કાગળ બનાવવા માટે ઘણું બધું 35,000 લિટર કે 3500 લિટર જેટલું એક ઘણું પતા લિટર પાણી વેડફાય છે નષ્ટ કરી દેવામાં આવે છે એટલે ખાસ આપણે ધ્યાન રાખવું પડશે એના કારણે પણ મોટા પ્રમાણમાં જે જળાશયો છે નદીઓ છે એ બધાનું પાણી જળ પ્રદૂષિત થાય છે ત્યારબાદ જોવા જઈએ તો હરિયાળી ક્રાંતિ સાથે સાથે ખેતીમાં વપરાતા કીટનાશકો અકાર્બનિક દ્રવ્યોથી બનેલા ખાતરોનો વપરાશ અમર્યાદિત રીતે વધ્યો છે આપણે હરિયાળી ક્રાંતિ આવી હરિયાળી ક્રાંતિ આવવાના કારણે ખુશીઓનો પાર ન રહ્યો ખેડૂતોની આવક પણ બમણી થવા લાગી પણ એના પાછળ ને પાછળ ખેતીમાં જે કીટનાશકો વપરાય છે બરાબર અને અકાર્બનિક દ્રવ્યો વપરાય છે દવા છાંટવામાં હોય કે પાકની વૃદ્ધિ વધારવામાં હોય જે આ કીટનાશકો કીટકોને મારવા માટે દવાનો છંટકાવ કરવામાં આવે છે અથવા અકાર્બનિક દ્રવ્યોથી બનેલા જે ખાતરો છે એનપીકે હોય સરદાર હોય કે પછી યુરિયા ખાતર હોય આવા ઘણા બધા ખાતરો બના નાખવામાં આવે છે જે અમર્યાદિત વૃદ્ધિઓ છે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું જેની જરૂર છે એટલું નાખવામાં કોઈ પ્રશ્ન નથી પણ અમર્યાદિત વધારે પ્રમાણની અંદર આ ખાતરનો ઉપયોગ થાય છે એટલા માટે આ રસાયણો ખેતરમાં વરસાદી પાણી સાથે વહીને જળાશયોમાં પહોંચી જાય છે
બરોબર વરસાદ આવે છે ખેતરની અંદર જે પાણી રહે છે એની સાથે પાણી સાથે વહી જાય છે કયા રાસાયણિક ખાતરો અને આ બધા જ ખાતરોનું મિશ્રણ કરીને જળાશયોની અંદર પહોંચે છે આપણે જોયું છે બધા જ પ્રાણવિકા જળાશયોમાં પહોંચી જાય છે અને આ જળાશયમાં પહોંચવાથી આ પ્રદૂષિત ખાતર હોય પ્રદૂષિત પાણી હોય જળ હોય એ જળાશયમાં ભેરો થવાથી હવે માત્ર થોડુંક જળ પડે તો આખું પાણી જળાશય જો હોય એ પ્રદૂષિત થઈ જાય છે અને આ જળાશયોને પ્રદૂષિત કરે છે અને આ જ જળાશયનો ઉપયોગ આપણે કરીએ છીએ આ પાણી જમીનમાં ઉતરીને ભૂમિગત જળને પણ દૂષિત કરે છે સૌથી આપણે આગળ ભણી ગયા કે વરસાદ દ્વારા પાણી મળે છે આપણને ભૂમિગત દ્વારા પાણી મળે છે આપણને બરાબર ભૂમિગત કે વરસાદ પાણી મળે છે આ બધું જ પાણી જળાશયોમાં રહે છે અને આ દૂષિત થયેલું પાણી જમીનની અંદર સમાવેશ તિરાડો દ્વારા અથવા કોઈ અન્ય દ્વારા જમીનમાં પાણી ઉતરે છે અને એ જ પાણી આપણે હેન્ડપંપ દ્વારા બહાર કાઢીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ સિંચાઈ તરીકે અને તરીકે એ જ દૂષિત પાણી ભૂમિગત જળને નુકસાન કરે ભૂમિગતને જળ નુકસાન કરે સાથે ભૂમિને પણ જમીનને પણ નુકસાન કરે છે નાઇટ્રેટ ખાતરોના કારણે ભૂમિગત જળમાં તેની માત્રા વધે છે જે ખાતરની અંદર જે નાઇટ્રેટ ખાતરો હોય એ ભૂમિગત જળની અંદર ખૂબ જ નુકસાન કરે છે એની અંદર માત્રા પણ વધારો થાય છે જેથી કરી આપણા દેશની અંદર નદી સરોવર કાંઠે યોજાતા મેળાઓ તીર્થયાત્રાઓ વગેરે જેવી સાંસ્કૃતિક ગતિવિધિઓ પણ જળ પ્રદૂષણ માટે જવાબદાર છે કે નદી કિનારો હોય સાગર કાંઠે હોય તો આ લોકો દેશની અંદર જે મેળાઓ ભરાતા હોય છે જે તીર્થ યાત્રા હોય છે ત્યાં આપણે નકામો વધેલો ખોરાક હોય પાણીની બોટલો હોય આ બધું ત્યાં ત્યાં નાખી દઈએ છીએ જેથી કરી સાંસ્કૃતિક ગતિવિધિઓના કારણે સાંસ્કૃતિક મેળાવડાના કારણે આ પણ જળ પ્રદૂષિત થાય છે અને જળ પ્રદૂષણ થવા માટે જવાબદાર કોઈની માત્ર ને માત્ર આપણે બધા છીએ એટલે હવે ગમે ત્યારે આપણે જઈએ બીજા શું કરીએ આપણે જોવાનું નથી પણ આપણે મેળામાં જઈએ તીર્થયાત્રા જઈએ તો જે વસ્તુ હોય જે જરૂર હોય એટલો જ ઉપયોગ કરીએ અને જ્યાં ત્યાં ન ફેંકીએ અત્યારે સરકાર દ્વારા સ્થાનિક સંસ્થાઓ દ્વારા ત્યાં યોગ્ય વ્યવસ્થા કરેલી હોય છે તો ત્યાં જ આપણે કચરો કચરાપેટીમાં કૂડેદાનમાં નાખીએ અને એવી જ ટેવ રાખીએ જેથી કરી આપણા દ્વારા તેલો કચરો ઓછો ફેલાય છે એક અંદાજ મુજબ ભારતમાં ઉપલબ્ધ જળ જથ્થાનો લગભગ 70% હિસ્સો પ્રદૂષિત થઈ ચૂક્યો છે બોલો ભારતની અંદર જેટલું પાણી છે જળ જથ્થો છે એનો 70% પ્રદૂષિત થઈ ચૂક્યો છે અને આ 70% માટે આપણને ક્યાંથી ચોખ્ખું પાણી મળે 30% જળ એવું છે જે શુદ્ધ છે હવે આપણી વસ્તીમાં વધારો થાય છે માનવીની જરૂરિયાતો વધે છે ઉદ્યોગો સ્થાપના થાય છે આમાં જળ જથ્થો 70% છે અને એ પ્રદૂષિત છે અને એ જ જળ જથ્થાનો ઉપયોગ આપણે પાણી પીવા માટે કરીએ છીએ હવે આ જળ પ્રદૂષણની અસરો કેટલી થાય એ અસરોને તમે ધ્યાનમાં આવશો ક્યારે પણ તમે જળ પ્રદૂષિત કરી શકશો નહીં તો એની અસર છે જીવસૃષ્ટિના જીવનચક્રમાં ભારે ખલેલ પડે છે પહેલી વાત તો એ કે આપણે જીવસૃષ્ટિ છે એ આ જળ જીવનચક્ર છે જીવનચક્રની અંદર પાણીની ઉપયોગીતા વધારે અને દૂષિત પાણી પીવાના કારણે ભારે ખલેલ કે પહોંચાડવામાં આવે છે પાણીજન્ય રોગો પણ આપણે ઘણા બધા દૂષિત પાણી પીવાના કારણે પાણીજન્ય રોગ થાય છે જેમ કે ઝાડા ઉલટી છે કૃમિ છે હેપેટાઇટિસ છે આ બધા મુખ્ય રોગ છે જે થવાની પૂરેપૂરી શક્યતા છે બંને તમે શુદ્ધ પાણી પીવું માછલી અને અન્ય જીવો પર માઠી અસર થાય છે આપણે વાત કરી કે ઉદ્યોગોનું શહેરીકરણનું બધું જ પાણી દૂષિત જળાશયોમાં થાય જળાશયોની અંદર માછલીઓ સિવાયની ઘણા બધા અન્ય જીવજંતુઓ રહેતા હોય છે તો આ જે જીવ છે બરાબર જળ જીવ એ બધાને નુકસાન થાય છે જેથી કરી ઘણી બધી ખૂબ જ એની અસર જોવા મળે છે ત્યારબાદ ખોરાકની અંદર આ જ માછલીનો ઉપયોગ જે લોકો માછલીમાં કરતા હોય ખોરાક તરીકે ઉપયોગ હવે ખોરાક તરીકે માછલીઓને રહે તો એ પોતે પણ ઘણી ગંભીર બીમારીનો ભોગ પણ બનતા હોય છે હરવાળે નુકસાન કોને હોય છે માનવને જ નુકસાન થતું હોય છે સાથે જીવસૃષ્ટિને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે આ પ્રદૂષિત પાણીથી સિંચાઈ કરાય અને પાક નષ્ટ થાય છે હવે આવું પ્રદૂષિત પાણી હોય દૂષિત પાણી હોય એનાથી આપણે સિંચાઈ કરીએ પાકને ઘણું બધું નુકસાન થાય છે અને માનવને હરવાળે નુકસાન થાય છે ત્યારબાદ ભૂમિગત જળની ગુણવત્તા પણ ઘટાડો જોવા મળે કારણ કે દૂષિત પાણી જો જમીનની અંદર ઉતરે તો એના કારણે ભૂમિગત જે જળ છે એને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે આ સિવાયનું ઘણું બધું જળને કારણે નુકસાન થતું હોય એ તમારા વિચારો અંદર તમે લખી શકો છો પણ આજે આપણે સંકલ્પ કરવાનો છે કે આજથી ક્યારે પાણી પ્રદૂષિત ન થાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ધન્યવાદ